શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ત્યાગ વૈરાગ્ય નિયમ અને ધર્મ ની કેટલીક વાત કરીને બોલ્યા કે ત્યાગ વૈરાગ્ય ને શું કરવા, ગમે એવો જીવ હશે. આ તો સંત કોઈ બહુ ભણેલા થી બોલાવી દે. ત્યાગ વૈરાગ્ય શું કરવા? હાલો, ગમે એવો જીવ હશે પણ ભગવાન ના ભક્ત માં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. એવી ગાળું બોલે છે મારા સંતો અમુક અમુક તો, કે આમ કરો છો, તમે ફલાણું કરો છો, ને જે કઈ શીખે રાખતો હોય બધાને બીવરાવી દે ભક્તો ને. એમાં આત્મબુદ્ધિ એટલે એના તરફ ભેદ થવું જોઈએ. ઓલા છોકરા નું શું કહું, તમે વૈરાગ રાખો કેવું જોઈએ કે ભાઈ સરખી રીતે આમ સંસાર છે આમ કરવું જોઈએ. એને બદલે એવું સંસાર વિરોધી ભાષણ શીખી નાખે સવારના પોરમાં ખીચ ચડી જાય. આત્મબુદ્ધિ એને હોય જ નહીં. આ એક ભક્ત આવ્યો છે, એક જીવાત્મા છે, એને સ્વામિનારાયણના સ્વરૂપની વાત એને હેત થાય ને સમજાય એ પ્રમાણે કરવાની મારી ફરજ છે એમ સમજીને કેવું જોઈએ. શું આજકાલના છોકરાઓ બધાય ફરી મેળ્યા છો, ફેશન માંથી ઊંચા નથી આવતા. બહાર ગયા તા ચા પીધી, કઈ કરો નાસ્તો બહાર નો હોટલ નો, સિનેમા જોઈ, લા જગત ક્યાં આગળ વધી ગયું છે. સિનેમા જોઈ તો શું પાપ કરી નાખ્યું છે. તમે જે જોયા હોય સ્વામિનારાયણ તો બતાડો, મને કઈ નથી જોયા. એ આપણે બધા ન જોવાની વાત કર્યા કરે. આ નંગ પંક્તિ, આ નંગ પંક્તિ શું એ તમને આજ પાકી થશે તો સમજાવી દઉં. હોટલમાં જાવ ક્યાં ખાયા બિચારા, તમે વિચાર કરો. ચા શું કેમ પીવી જોઈએ, ચાવીને નથી આવતું. આવું હું કહું, આ જ્ઞાન શું કામ કયું છે, આવું બોલાવીને નથી આવતું. ચૂપ પડો, મને દ્રોહની બીક નથી લાગતી ક્યારેય નહીં. કારણ કે જેને કલ્યાણ નથી એ હોય એને ત્યાં દ્રોહથી કલ્યાણ નથી. મારું ક્યારનું થઈ ગયું છે, મનાય છે કે નહીં મનાય છે. કલ્યાણ થઈ ગયું તો પછી કામ આવો, બેસો ઘરે બેસો ને, દુખતા પગે અહીં આવો છો. અમારે તો સાજા છે એટલે આવીએ છીએ કે મારું કલ્યાણ ની વાત કરું કે તમારા ની. હે, મારે કલ્યાણ ની ચિંતા કરો તો કઈ વાંધો. કારણ કે આ ટેવ પડી ગઈ છે, પોતે સુખ ભોગવ્યું. ઓલે સાસુ વૃત્તિ હોય ને, નાનપણમાં સાસુ નું શું હોય કે નાનકડી ઉંમર ની આવી હોય, પછી ઘરમાં તો જોઈન્ટ કુટુંબ હતા એટલે કામ કરવું પડે, લાજ કાઢીને હાલવું પડે, રસોઈ કરવી પડે, કપડા ધોવા પડે, બધું કરવા પડે. પછી કઈક મોકા મોકા થાય ને સમૃદ્ધિ આવે ને પૈસા કમાઈ જાય, પણ એના દીકરાને બહુ આવે એને સહન ન થાય. એ સુકામ તમે આમ અમારા વખત માં તો બબ્બે બેડા લઈને જતા, પણ હવે અહીં ઘરમાં નળ આવી ગયો છે, બેડા ભરો સુકામ જવું જોઈએ. સાસુ વૃત્તિ એમ આ લોકો એ નંગ પંક્તિ ના ત્યાગ લઈ લીધો એટલે આપણું કઈ પણ ચીજ છે એ ખોટું છે એવું સમજાવી દઈએ. હવે તો આનંદ કરવાની વાત કરું લગાવો, કારણ કે એમાંથી વૃત્તિ તો છે કે તૃપ્ત થશો તો. અતૃપ્ત વાસનાઓ ક્ષુભિત પાષાણ ભૂખા દાંસ પથ્થર છે એ આપણે જ્ઞાન દેવા આવે. આ નંગ પંક્તિ નો નંબર 3 બધા એ જ ભેગા થયા. અરે ક્યાંય ગુણાતીતાનંદ છે? અરે આ તો જીગર માણસ છે. એ સાધન કરીને કેટલા થશે, સાધન ના ખખા રાખતા નહીં, પોતામાં દયાભિમાન આવી જશે. મહારાજ ની કૃપા ઉપર હલાવી રાખું. એનો અર્થ કહેવો નહીં કે એને છૂટ આપી દીધી છે. થોડું થોડું અંતર્વૃત્તિ પાછી વૃત્તિ કરવા શીખવું. હાવ બંધ કરી નાખું તો પછી એવું પાણી બંધ આખું થોડી નાખું. અરે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું, ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું. ત્રીજી વાત, દાસ મહારાજ કૃપા કરે, કચ્છમાં એક જણા ઉપર કરી અખંડ મૂર્તિ દેખવા મહિનો બોલે તો આ મહિનો બગડી ગયો. આવો માટે ભગવાન ના ભક્ત માં
આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. એટલે એના દુખે દુખી, એના સુખે સુખી. આત્મબુદ્ધિ આવું મને થાય તો આપત્તિ પડે, માટે હાલો સત્સંગી છે અને મદદરૂપ થાય. પછી મદદરૂપ એટલે પૈસા દઈને છૂટી જાય નહીં, દરેક વાતમાં મદદરૂપ થવું. આ સમજતો નથી એટલે સત્ય રીતે સમજાવવું જોઈએ. એને હારે પડીને કરવું, એમને એમ ના કહી દે તો એને હારે પડે. મુક્તાન સ્વામી રાતના 11 વાગે બાજાર રોટલો ખાઈ લીધો, એને હારે પડી ગયા. બિચારા નાના સંતો છે, અભ્યાસ કરે છે, ભૂખા ત્યાં હોય એમ જાશે કરે. અત્યારે રોટલો ખાધો, ગુરુ જોઈ ગયા, વટશે બી જશે, પાછો મને કેતા કે છે નહીં કોઈ સાચી વાત. એટલે પોતે બટકો રોટલો ખાઈ લીધો, લાવો મને ભૂખ લાગી, એને હારે પડી ગયા. અધિક ના દયાળુ સંત સ્વામિનારાયણ કરતા જો વધુ પૂજવા લાયક કોઈ નતું મુક્તાનંદ સ્વામી. આ તો ભગવાન હતા, પુરુષોત્તમ નારાયણ. આ સંત તરીકે એટલા દયાળુ, એટલા દયાળુ. મહારાજ કોક વાર નારાજ થઈ જાય, શું કહ્યું શું કહ્યું, તરત જ કે મહારાજ હશે જેવું છે, પાછું ક્યાંક જશે, કેદી એનું મોક્ષ થશે. કાઢી મૂક્યો એને પાછા લ્યા, મહારાજ ધક્કો મારીને કાઢે એને આ પાછા લ્યા. મહારાજ ઓલો ખેડૂ હતો ને, તમે કાઢી નાખ્યો બિચારો, આમ તો સ્વભાવ લઈને થઈ ગયું છે, પણ રઘુવીરજી ના રથે જોડવા કોઈ ગાડું હલાવવાનું નથી. મહારાજ એને પાછું કહ્યું તો બોલાવી લે, મહારાજ કે રઘુવીર નું ગાડું હલાવતો હોય તને સૌ ગુના માફ. આ માફ કરવા વાળા મુક્તાનંદ છે. આ મુક્તાનંદ સ્વામી ની કેવી આત્મબુદ્ધિ હતી કે આ બિચારો કેદી સ્વામિનારાયણ. એક તો અડધી બ્રહ્માંડ ની આયુષ પૂરી થઈ ત્યારે આ સ્વરૂપ આવ્યું. આવ્યા પછી આ બધી ધર્મકુળ ની આ બધી લપ કરી છે, પાછા એને કેમ રાજી કરવા. ઢોલા નું વાંક હશે એમ નહીં કે ભાઈ એનો ગુનો નથી ને તમે શું કામ, એવી ના કરી એને વાત. મારા છે હવે સ્વભાવ નો જરા એવો છે, જિદ્દી છે, બિચારા પસ્તાવો થાય છે. મારા બીજું કઈ ને, રઘુવીરજી મહારાજ નું રથ હાંકવા વાળો કોઈ નથી, તમે કયો તો એને રખાવી લે. મહારાજ કે રઘુવીર, હું તો મહારાજ ને પ્રેરણા આવ્યા. મહારાજ કે રઘુવીર નો રથ હાંકતો હોય તો એના 100 ગુના માફ જાવ. આવું મુક્તાનંદ સ્વામી આત્મબુદ્ધિ લઈને નાના નાના હરિભક્ત નો પક્ષ આવ્યો, કારણ કે એને જ ઓળખાયો. 9 મહિના આનો ત્રાસ ઘનશ્યામ પાંડે નું સહન કર્યું હતું મુક્તાનંદ સ્વામી. ત્રાસ જ હતો, ફટાક સોટી મારે કટાર બેસાડી દે. કેટલાય વખત થી પરંપરામાં, રામાયણ સ્વામી ના પરંપરામાં હતો ઓલું ગોખલો દવતા બેવતા, ત્રીજે દિવસે ગોખલા પુરાવી નાખ્યા. કથા કરવા જતા થઈ તો શું બધા એ વખતે હતું જ કે રામ કથા રામાયણ વાંચવા બહુ સુરેલો કંઠ. રામા કે આપણે ત્યાગી એમ કરાય, હજી તો એનું સહજાનંદ કે નારાયણ મુનિ નામ નતું પડ્યું, નીલકંઠ રૂપે જ હતા. ના હવે તો કરીએ કે ભાઈ ભાઈ ને સ્ત્રીઓને ઉદ્દેશ્ય ને કથા આપણે ત્યાગીએ કેમ થાય, તો અસ પ્રકારે બ્રહ્મચર્ય ન પાડ્યું કહેવાય, બંધ કરો આ કથા. કેટલું સહન કર્યું છે બધા ને, એને થોડું વાસના હતી મુક્તાન સ્વામી ને, બધા સત્સંગ કરાવતા હતા. ગામમાં કથા કરે તો સૂર્ય લોકો ચોરાય બધા ભેગા થઈ જતા. આ પાંડે બંધ કરાવી લે, આપણે શું કપાળ સહન કરીએ છીએ. જે સારી વાત હતી એ બંધ કરાવી દીધી. પછી જયારે એનું વળ નીકળ્યું ત્યારે ખબર પડી કે ના, વાત તો આખી એ જ સાચી. ને જયારે એની સગે બેન આવ્યા ને એને વાત કરવાનું કીધું તો મહારાજ હવે નહીં. મહારાજ હું આજ્ઞા કરું છું, તમારા બેન છે ને તમે કહેશો તો એને ભગવાન સન્મુખ થવાનું સરળ પડશે. જાઉ આજ્ઞા તો ના મહારાજ, આજ તો હું જાઉં, કાલ કોઈ બીજા જાય, પ્રથા પડી જાય, મારે વાત નથી કરી. તમે કયો તો પત્ર લખી દઉં. પછી લખ્યું, મોહન ને ગમવા ને ઈચ્છો માનું ને ત્યાગો સર્વે જુઠ્યા મન. શું ફર્સ્ટ ક્લાસ પત્ર છે,
રોજ વાંચવાનું મન થાય એવું જ્ઞાન છે એક કાગળ માં. અમૃતાનંદ છે, આઈ લવ હિમ ગ્રેટર, અને એમાં સ્વામિનારાયણ વધુ રાજી થાય. મારા સંત મુક્તાનંદજી અહોભાગ્ય સમજીને વખાણ કરતો છે, એના ઉપર હું વગર કીધે રાજી છું. બે આંગળી પકડવાની છે તો આની પકડવા જેવી છે, કારણ કે આનું આનું ક્યારે શું ક્યાં વળ દીખે કહેવાય. ઓલું તો આપણે પક્ષમાં જ રહીએ, આ મોક્ષ કરી દે, પણ મોક્ષ નો રસ્તો મુક્તાનંદ બતાડે. આવાનો દ્રોહ થઈ જાય તો આ ફક્ત એનો ન કરાય. બાકી નંદ પંક્તિ ના સંતો રૂપમાં કઈ વિવાદ નહીં. તમે બધું કેરો મારું નામ લઈને કરી નાખજો ને કઈ નહીં થાય. આ બધું રમેશભાઈ કીધું છે એટલે કરી છે ને. અમૃતભાઈ બધા કહે છે કે રમેશભાઈ આમ કર, આ એ કહી દેજો તમે, આ રમેશભાઈ કીધું છે. નંગ પંક્તિ હેરાન કરે છે, કોઈ નથી કરતું. હલો ભગત, ને સત્સંગ તો રાત્રિ પ્રવાહ સુધી કરશું ત્યારે થશે. આવા મોટા સંત મુક્તાનંદ સ્વામી જેવા નદી નાવા ગયા હતા, પાંડેજી આરે હતા, મુક્તાનંદ સ્વામી નાહી ધોઈને પછી મહારાજ નું ધ્યાન કરતા, પછી જોયા કરતા હતા કે આ ઘૂંગળું ધોઈને નાખ્યું છે બધું, કાગળો આવીને બેસશે તો બગાડશે, તો પાછું ધોવું પડશે, ધોવું એટલે પછી નાવું પડે. ત્યાં બોલી ગયા, અને તે અડધી ઉંમરના પાંડે, કેના ધ્યાન કરો છો, અમારા કરો છો કે તુંબડા ના કરો છો? આ પકોર કે રહે નહીં ના રહીએ, આ ધ્યાન કેના કરો છો, અમારા કે તુંબડા ના? ના, નિર્મળ હૃદયના સંત હાથ જોડી કે હા મહારાજ, આ ચૂપ કહેવાય. મુક્તાનંદ સ્વામી નો ચહેરો જોઈને કોઈને એનો વાંક કાઢવાનું મન ન થાય. એવો દયાળુ તેજસ્વી કરુણાથી ભરપૂર ચહેરો હતો. એને જોઈ પછી બીજા કોઈને જોવાનું મન થવા દેખાવડા હતા. એને આ સુણી ઉપર શયન કરાવે તો એ સંત સગા કે આવું ગૌરવી નહીં. મુક્તાનંદ સ્વામી તો બહુ દેખાવડા, રાધાબાઈ ના દીકરા, માં કેવી દેખાવડી, આખી પેડિગ્રી જ ઊંચી હતી, જાત બીજી હતી. ત્યાગી ના કુટુંબ માંથી પેદા થયેલું સંતાન છે. દેવ બંદર ના પછી પેડિગ્રી જ નોખી, માં ખૂબ દેખાવડા, કઈ તોલા મુનિ ને થયું, એની દીકરી રાધાબાઈ ને, રાધાબાઈ ના દીકરા આ મુકુદાસ, આખી પેડિગ્રી નું હતી. હવે એવા ને ક્યાં ક્યાંથી પેટો થઈ ગયો, અક્ષર ગુપ્તો ક્યાં ક્યાંથી આવ્યા, ક્યાંય ને ક્યાંય મહારાજ મોકલી દીધા, ચારે કોર આવી ગયા. અરે પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. વાર્તા 32. જય સાંઈ મહારાજ.